નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ વિષય એટલે કે ગુજરાતી હતી કે હાથી હશે હવે જો પાઠનું નામ અટપટું છે ને બે ઓપ્શન આપ્યા છે કે કીડી હતી કે હાથી હશે કા કીડી હતી અથવા હાથી હશે બરોબર ને મિત્રો જો પ્રશ્ન ચિહ્ન આપ્યો છે એટલે અહીંયા કીડી અને હાથીની એક સરસ મજાની વાર્તા પણ આગળ આવશે ચાલો અત્યારે એક આપણે સરસ મજાનું ગીત છે ગાવાનું છે ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી જો શું કીધું છે કે મારે ઝાડ સાથે દોસ્તી છે પાન સાથે દોસ્તી છે અને પંખીઓ છે એના ગાન સાથે પણ દોસ્તી છે પંખીઓના ગાન એટલે પંખી પંખીઓનો અવાજ બરાબર પંખીઓ જે અવાજ કરે છે એની સાથે પણ મારે દોસ્તી છે દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી ગડિયા ગડિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી હવે જો દરિયા સાથે પણ મારે દોસ્તી છે અને એનો જે કાંઠો હોય ને કિનારો એની સાથે પણ મારે દોસ્તી છે અને શેરડીના સાઠા કેવા મીઠા મીઠા ગડિયા ગળિયા હોય તેની સાથે પણ મારે દોસ્તી છે કેરમ સાથે દોસ્તી મારે કોળી સાથે દોસ્તી રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી હવે જો કેરમ છે આપણે રમીએ તેની સાથે તો તમારી જેવા બાળકોને દોસ્તી હોય જ હોય ને પછી તમે લૂડો કે ગમે તે રમો ચોપટ રમો લૂડો રમો તેમાં કોળી હોય ને એની સાથે પણ દોસ્તી રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી જો તમારે હોડી બનાવીને તમને મજા આવે કે ને એની સાથે દોસ્તી હોય ને તમારે મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી સૌથી મારા ગડિયા ગડિયા ગપ્પા સાથે દોસ્તી જો હું જેવા ગપ્પા મારું છું એની સાથે પણ મારે દોસ્તી છે મમ્મી પપ્પા અને તેની સાથે મારા જે ગપ્પા છે ખોટા ગપ્પા એટલે આપણે ઘણીવાર વાર ખોટું બોલીએ કઈક બળા સાંકીએ તો એને કહેવાય ગપ્પા તો એની સાથે પણ મારે દોસ્તી છે આના કવિ છે સુરેશ દલાલ હવે જો અહીં ચિત્ર આપેલું છે એમાં કોણ ક્યાં છે 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 આપણે કહેવાનું જો એક તો સસલું દેખાય ઊંચા ઘાસની પાછળ ઉપર ઝાડ પાસે ઘાસ છે ને ત્યાં જુઓ સસલું છે ને વાઘ વાઘ તો ગુફાની પાછળ છે જો વાઘ છે એનું ચહેરો નથી દેખાતો પરંતુ એની પીઠ દેખાય છે સાપ છે એ થડની બખોલમાં છે જો દેખાય છે ને ઝાડના થડની બખોલમાં પછી જીરાફ છે એ પાછળ દેખાય છે પછી વાંદરો છે એ ક્યાં દેખાય છે ઝાડની પાછળ જો નીચે દેખાય છે હવે કયું પ્રાણી રહી ગયું જો કાદવમાં પણ દેખાય છે દેખાય છે ને જો એક ડુક્કરને ને આપણે ડુક્કરની લખવાની જગ્યા નથી રહી બરાબર પછી એક વાંદરો ઝાડ ઉપર તો દેખાય છે બરાબર તો આમાં જેટલા સમાણા એટલા પ્રાણીઓના નામ મેં લખ્યા બાકી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ હવે જો અહીંયા દોરો ને રંગ પૂરો જો પહેલાંમાં થોડો કાથી દોર્યો છે બીજામાં થોડોક ત્રીજામાં થોડો ને ચોથામાં થોડો થોડો તો આપણે જે એક બે ત્રણમાં અધૂરો છે ને આથી આપણે ચોથામાંથી જોઈને દોરી નાખવાનો છે અને એમાં જો છ છ સ્વ એ અક્ષર આપણે લ નવા અક્ષર છે શ્ર છે પછી ચ અડધો ને છ એટલે છ ચ છ સ્વ સ્વ શ્ર અને વનો સ્વ થાય એ બધા જ અક્ષર આપણે અને શ્ર શ્રીનો શ્ર આ બધા અક્ષર નવીન છે એટલે આપણે શીખવાના છે લખતા એટલે આપણે હાથીમાં પણ લખવાના છે અને હાથીમાં રંગ પણ પૂરવાનો છે હવે નીચે જો ચિત્ર ચાર જેવું ચિત્ર દોરો ચારમાં જેવો હાથી આપેલો છે ને એવો જ હાથી નીચે દોરવાનો અને એમાં આપણે પણ છ શ્ર સ્વ એવું લખવાનું છે પણ રંગથી શે નથી લખવાનું છે રંગથી તમે પેન્સિલ કલર યુઝ કરશો ને તો એમાં લખાશે બરાબર ને તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે હવે જો એન ઘેન દીવા ઘેન અહીં સરસ મજાની કીડી અને હાથીની વાર્તા આપેલી છે હવે ચંદુ હાથી અને ટીકુ કીડી બેવ દોસ્ત જંગલમાં રહે જો હાથીનું નામ ચંદુ છે અને કીડીનું નામ ટીકુ છે હવે બંને જંગલમાં રહે છે બંને ખૂબ વાતો કરે વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા હવે બંને વાતો જ કર્યા કરે તમે વાતો જ કર્યા કરો તો તમને ગમે તમને પણ રમવું ગમે ને એટલે કીડી શું કે છે એ ચંદુ ચાલ ને કોઈ રમત રમીએ આમ વાતોથી તો હું કંટાળી ગયો એટલે હાથી શું કે છે હા હા ચાલ ને ના કોણ પાડે ના કોણે પાડી હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા હવે હાથી કુસ્તી રમે તો કીડી મરી જાય કે નહીં એટલે કીડી શું કે છે ના ના ચંદુડા તું પણ સી મસ્કરી કરે છે તારી જોડે કુસ્તી થપ્પો રમીએ થપ્પો એટલે તારી સાથે કોઈ દિવસ કુસ્તી રમાય પછી જો બીજું બાજુમાં જ છે બીજું વાક્ય હવે ચંદુ થપ્પો રમવા તૈયાર થઈ ગયો ચંદુ છે હાથી એ થપ્પો રમવા તૈયાર થઈ ગયો ટીકુએ દાવ લીધો હવે ટીકુ એટલે કે કીડી એ દાવ લીધો ચંદુ એક પહોળું ઝાડ જોઈએ એની પાછળ ઊભો રહી ગયો છો હાથી ભાઈ તો મોટું ઝાડની પાછળ ઊભા રહે તો પણ દેખાય ને એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે હવે કીડી શું બોલે છે કે ચંદુ સંતાઈ ગયો કે મારી આખો બંધ છે વન ટુ થ્રી આવું કે એટ નાઇન ટેન જો વન ટુ થ્રી પછી ફોર ફાઇવ સિક્સ ખાઈ ગયા ફોર ફાઇવ સિક્સ સેવન એ ખાઈ ગયા કીડીબેન અને એટ નાઇન ટેન બોલીને એ ચંદુડા હું શોધવા આવું છું એમ કરીને કીડીબેન તો આવે છે હે 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 તું તો ચંદુ સાવ ભોળો રહ્યો તને તો સંતાતાય નથી આવડતું પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂછડી તો દેખાય છે તો ઝાડથી ચંદુનો થપ્પો ચંદુનો થપ્પો હવે કીડી બેન છે ને જે ટીકુ બેન એને હાથીભાઈનો થપ્પો કરી નાખ્યો કારણ કે હાથીભાઈ તો દેખાઈ ગયા ઝાડ પાછળથી હવે જો ત્રીજું વાક્ય નીચે છે ને એ લેવાનું છે લાઇન્સર નીચે ચોથું નથી લઈ લેવાનું ડાયરેક્ટ ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીઠી ઊભો રહ્યો હવે હાથીનો દાવ આવ્યો ટીકુડી હવે મારો દાવ ચાલ સંતાઈ જા એન ઘેન દીવા ઘેન સંતાઈ કે એક બે ત્રણ ચાર દસ એ હું આવ્યો હવે જો હાથીભાઈ છે એ વચ્ચે ટપકા દેખાડે છે એટલે એમ કહેવા માંગે છે કે બધા આંકડા બોલે છે એટલે પાંચ છ સાત આઠ નવ એ પણ બોલે છે હાથીભાઈ ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગયો જો કીડી તો પાન નીચે સંતાઈ તો દેખાય નહીં ને ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછું જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકું દેખાય જ નહીં એ થાકીને હાંફવા લાગ્યો તેની સૂંઢમાંથી શું શું કરતો પોન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીબેન વાળું પાંદડું પણ ઉડ્યું જો આથી એ થાકી ગયો ને એટલે એ લાગ્યો ને તો એ જે કીડી હતી એ જે પાન નીચે સંતાણી હતી એ પણ ઉડી ગયું એટલે કીડી શું કે છે ટીકુબેન અરે હું મરી જઈશ બચાવો બચાવો ટીકુનો થપ્પો ટીકુનો થપ્પો હવે જો કીડીબેન દેખાઈ ગયા એટલે હાથી એનો થપ્પો કરી નાખ્યો એકવાર ચંદુ હાર્યો એકવાર ટીકુ હારી થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછમો કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થરો જોઈ લો હવે જો આથીભાઈ શું આઈડિયા કર્યો એક મોટો પથ્થર હતો ને એની વચ્ચે છે ને પોતાની પૂંછાઈ સંતાડ દીધી ને સૂંઢાઈ સંતાડ દીધી એટલે કોકને શું થાય કે આ પથ્થરો જ છે એને ઘેન ચંદુ ચંદુ સંતાઈ ગયો કે કીડીબેને એમ કીધું હું આખું ખોલું છું હવે બરાબર સંતા છે હો પૂંછડી પણ દેખાવી ન જોઈએ એટલે કીડી છે હસે છે એમ કહે છે કે તારી પૂંછડીને સૂંઢ તો બધી દેખાઈ જાય છે એટલે ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું તેની પૂછડી દેખાતી નહોતી ટીકુએ તો એક મઠ મોટા પથ્થર પર ચડીને જોયું પણ ચંદુ હાથી ક્યાંય ન મળે થાકીને એ પથ્થર પરથી નીચે ઉતરી આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે દેખાયો કેમ નહીં હવે કેડીબેન વિચારે છે કે આ ક્યાં સંતાયો હશે ચંદુ ટીકુએ જે પથ્થર પર ચડેલી એ પથ્થર ઊભો થયો અરે એ તો ચંદુ હતો એ જોર જોરથી બૂમો પાડવા માંડ્યો હું જીતી ગયો હું જીતી ગયો હવે જો કીડીબેન છે એ હાથીભાઈને શોધી ન શક્યા ન શોધી શક્યા ને ચંદુભાઈને એટલે ટીકુબેન તો શોધી ન શક્યા એટલે હાથીભાઈ એમ કહે છે કે હું જીતી ગયો એટલે હવે કીડીબેન શું કહે છે સારું સારું કંઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તું આખો બંધ કર હવે જો એકવાર છે હાથી હારે છે અને એકવાર એ જીતી જાય છે પાછો હવે ટીકોએ અક્કલ વાપરી તે પગ ઉપર જઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ક્યાં સંતાઈ ગઈ જો બે વાર કીડી એકવાર પહેલાં હાથી હારી ગયો છે પછી બીજી વાર કીડી હારે છે ત્રીજી વાર હાથી છે સરસ મજાના પથ્થરની જેમ સંતાઈ જાય છે એટલે પકડાતો નથી એટલે હાથીભાઈ જીતી જાય છે હવે જોઈએ આ વખતે કોણ જીતે છે ટીકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગયો જો ચંદુના કાન પાછળ સંતાણું ચંદુની ચામડી જાડી એને ખબર ન પડી ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી હવે જો કીડી છે ને એ હાથીના કાન પાછળ જઈને સંતાઈ જાય છે હવે હાથી છે એની ચામડી જાડી હોય એટલે હાથીને ખબર નથી પડતી કે મારા કાન પાછળ જ ટીકુ સંતાણી છે આ ઝાડ ઉપરથી જોયું નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડામાં જોયું આંખું ઝીણી કરીને જોયું ટીકુડી તું દેખાતી કેમ નથી હું તો હાર્યો તું જીતી ટીકુબાઈ બહાર આવને હવે હવે જો ટીકુબાઈ બહાર આવે છે હું જીતી ગઈ હું જીતી ગઈ આ રહી હું તારા કાનની પાછળ તને તો ખબર પણ નહીં કે હું તારા પર ચડીને સંતાઈ ગઈ હિ હિ હવે કીડી હસે છે અને કે છે કે તને તો ખબર પણ ના પડી ને એકવાર તું જીત હવે આથીભાઈ શું કે છે એકવાર તું જીતી એકવાર હું જીત્યો ટીકુડી એકવાર તું હું હારી અને એકવાર તું હાર્યો ચંદુડા એટલે જો બંને સરખું થઈ ગયું ને હવે એ તો ઠીક છે આથી શું કે છે એમ કે છે કે ચંદુ એમ કે છે કે એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત જે સૌથી મોટું ઝાડ પાડે એ જીતી જાય એટલે કીડી શું કહે છે હિ એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું જીતી જાત જે નાનામાં નાના દરમાં ઘૂસી જાય એ જીતે હવે જો બંનેનું મહત્વ અહીંયા દેખાડે છે હાથી એમ કહે છે કે જો મોટા ઝાડ પાડવાનું હોત તો હું જીતી જાત અને કીડી એમ કહે છે કે જો નાનકડા દરમાં ઘરવાનું હોત તો આથી દરમાં ઘરી શકે ના ઘરી શકે ને તો કોણ જીતી જાત તો કીડી જીતી જાત એ સાંભળી ચંદુ હસી પડ્યો અને તેની સૂંડમાંથી પવન છૂટ્યો આજુબાજુ જમીન સ્વચ્છ થઈ ગઈ ને બેન અરે એ ઉડા જો આથી ભાઈ પછી શું કરે છે હસે છે ને જોરથી તો એનું એટલું જોરથી હસે છે કે એની સૂંડમાંથી પવન નીકળે છે ને કીડીબેન પણ ઉડી જાય છે તો છે ને સરસ મજાની વાર્તા મજા આવી તમને તો મજા આવી ને હા તો આ વાર્તા યાદ રાખવાની છો આપણે ખાલી સાંભળવાની નહોતી તો આપણે અહીં વિરામ લઈશું ફરી મળીએ આવતા વિડિયોમાં ત્યાં સુધી આવજો